Again, we are with our paper number 403, unit number 4, halogenation. In the last session, we have discussed industrial production of DDT. Earlier, we have discussed industrial production of chloral and monochloroacetic acid, which we have discussed earlier, right? Mainly we have discussed three production of your syllabus. Now, today we are going to discuss industrial production of chlorobenzene, right? So, in the last session I have already mentioned you that in any kind of industrial production, it is very important to calculate all raw material, and for any industrial unit it is also very important to reuse or recycle possible waste, right? Jitlo pan waste che ena andar thi recycling reuse thai shake athva to जे पण raw material छे एनी calculations that all are very important, which we have already discussed in earlier session. So today we start with industrial production of chlorobenzene. Jacketed अथवा तो full
જે વેસલ હોય એના અંદર કરવામાં આવે છે રાઈટ એને આપણે ક્લોરિનેટર કહીએ છીએ જેના અંદર ક્લોરિનેશનની હોલ પ્રોસેસ થાય છે બરાબર દે આર પ્રોવાઇડેડ વિથ અ રિફ્લક્સ કન્ડેન્સર એન્ડ મે હેવ ઇન્ટરનલ સર્ક્યુલેશન થ્રુ અ કુલર બરાબર એના સાથે રિફ્લક્સ કન્ડેન્સર પણ અટેચ કરેલું હોય છે અને ઇન્ટરનલ એક્સટર્નલ સર્ક્યુલેશન ઓફ કુલર એ પણ હોય છે જેના કારણે એ પ્રોડક્ટને અથવા તો જે પણ મટીરિયલ છે એને ઠંડુ પડી શકાય ક્લોરિન ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ થ્રુ એન આયરન ડિસ્ટ્રીબ્યુટર પાઇપ નિયર ધ બેઝ ઓફ ધ રિએક્ટર જે ક્લોરિનેટર છે જે રિએક્ટર છે એના બેઝના સાઇડથી ક્લોરિન ગેસને પાસ કરવામાં આવે છે પાઇપના થ્રુ Right, chlorine gas is introduced through an iron distributor pipe near the base of the reactor. Right, dried benzene is charged to the chlorinator along with a small quantity of anhydrous ferric chloride, 0.1 to 0.5%. એટલે કે જે ડ્રાઈડ બેન્ઝીન હોય એને FeCl3 0.1 થી 0.5% જેટલો FeCl3 લઈ અને એના સાથે બેન્ઝીનને રિએક્ટરના અંદર ઉપરની બાજુએથી દાખલ કરવામાં આવે છે અને ક્લોરિનને જે ક્લોરિનેટર છે એમાં નીચેની સાઈડથી દાખલ કરવામાં આવે છે ક્લોરિન ઇઝ બબલ ઇનટુ ધ ચાર્જ ધ રેટ ઓફ ફીડ બીંગ કંટ્રોલ સો એઝ ટુ કીપ ધ ટેમ્પરેચર એટ ધ ડિઝાયર પોઈન્ટ બરાબર ક્લોરિન શું બબલિંગ થાય છે એને નીચેની બાજુએથી દાખલ કરવામાં આવે છે અને જે તે ચાર્જ એટલે કે બેન્ઝીનને FeCl3ને જે આપણે એડ કરેલું છે એના અંદરથી એ પાસ થશે રાઈટ અને ટેમ્પરેચર પણ ડિઝાયર પોઈન્ટે કંટ્રોલ કરેલું છે વિથ આઉટસાઇડ સર્ક્યુલેશન ધ ટેમ્પરેચર ઓફ ધ ક્લોરિનેટેડ બેન્ઝીન ઇઝ કેપ્ટ એઝ 55 to 60 બહારની બાજુએ કુલિંગ કોઇલ્સને દરેક વસ્તુની અરેન્જમેન્ટ કરીને જે ક્લોરિનેટરનું ટેમ્પરેચર છે અરાઉન્ડ 55 to 60 ડિગ્રી સુધી મેન્ટેન કરવામાં આવે છે વેન અ સેમ્પલ શોઝ ધ રિક્વાયર્ડ ડેન્સિટી ધ કરન્ટ ઓફ ક્લોરિન ઇઝ સ્ટોપ જ્યારે સેમ્પલના અંદર રિક્વાયર્ડ ડેન્સિટી બની જાય ક્લોરોબેન્ઝીન જે છે ક્લોરિનેટેડ બેન્ઝીન જે એની રિક્વાયર્ડ ડેન્સિટી મળી જાય ત્યારે ક્લોરિન ગેસને પાસ કરવાનું બંધ કરી દેવામાં આવે છે ધ કરન્ટ ઓફ ક્લોરિન ઇઝ સ્ટોપ વેન ઓલ ધ બેન્ઝીન ઇઝ ટુ બી ક્લોરિનેટેડ ધ ઓપરેશન સીઝીસ વેન ધ ડેન્સિટી ઇઝ 1.280 એટ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યારે બધો જ બેન્ઝીન છે એનું ક્લોરિનેશન થઈ જશે ત્યારે જે ચાર્જ જે મટીરિયલ છે સીઝ થઈ જશે બરાબર એની ડેન્સિટી અરાઉન્ડ 1.280 થઈ જશે અરાઉન્ડ 15 ડિગ્રી ટેમ્પરેચર બરાબર એટલે કે જ્યારે પૂરેપૂરા બેન્ઝીનનું ક્લોરિનેશન થઈ જશે ત્યારે વાત છે ધ ટાઈમ કન્ઝ્યુમ ઇઝ એપ્રોક્સિમેટલી 6 આર આ પ્રોસિજર માટે એપ્રોક્સિમેટલી 6 કલાકનો ટાઈમ લાગશે આ રિએક્શન માટે ધ હાઇડ્રોજન ક્લોરાઇડ ધેટ એસ્કેપીસ ફ્રોમ અ વેન્ટ ઇન ધ કન્ડેન્સિંગ સિસ્ટમ ઇઝ વોશ્ડ વિથ ક્લોરો ઓર ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન ટુ રિમૂવ એની ઓર્ગેનિક સ્પ્રે ધેટ હેઝ બીન કેરીડ અવે જે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ છે એ જે એસ્કેપ થાય છે એ કન્ડેન્સિંગ સિસ્ટમના અંદરથી એને વોશ કરી લેવામાં આવે છે ક્લોરો અથવા ઓર્થો ડાયક્લોરોબેન્ઝીનના સાથે અને નિદાન એની સાથે કોઈ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી રહેતી હોય તો એ પણ બહાર નીકળી જાય છે Right, the scrubbed gas is absorbed in a suitable absorption system. આ જે scrubbed gas હોય એને suitable absorption system દ્વારા absorption કરી લેવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસની રિકવરી મેળવી લેવામાં આવે છે જે રિએક્શન દરમિયાન એસ્કેપ થાય છે રાઈટ તો આ રીતનું જનરલ એ જે છે એ આખું સ્ટેપ છે ત્યારબાદ ન્યુટ્રલાઇઝ છે ત્યારબાદ સેપરેટર અરેન્જ કરેલું છે અને દરેક વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ અરેન્જ કરેલી છે
પણ તે પહેલા આપણે જનરલ વાત કરી, હવે આપણે એનો ફ્લો ડાયાગ્રામ અથવા તો પ્લાન્ટ જે અરેન્જમેન્ટ છે એ લઈશું, જેનાથી તમને વધારે ક્લિયર આઈડિયા આવે. એટલે કે ક્લોરિનેટર ના અંદર ડ્રોઇડ બેન્ઝીનને ઉપરની બાજુથી એડ કરવામાં આવે છે, તમને કીધું એવી રીતે, અને નીચેની બાજુએથી પાઇપ દ્વારા ક્લોરિન ગેસ પાસ કરવામાં આવે છે, બબલ કરવામાં આવે છે બરાબર ક્લોરિન ગેસની, અને રિએક્શન કરવામાં આવે છે. ટેમ્પરેચર 55-60 ડિગ્રી સેન્ટીગ્રેડ સેટ કરવામાં આવે છે બરાબર, અને ટોટલ પ્રોસેસ માટે 6 આવર્સનો ટાઈમ લાગે છે. અને આ તમને ઇક્વિપમેન્ટ અરેન્જમેન્ટની મેં જનરલ વાત કરી કે કઈ રીતે હશે. હવે આપણે પ્લાન્ટ જે એસેમ્બલી છે આખી એ અહીંયા ડ્રો કરું છું, જેનાથી તમને વધારે ક્લિયર આઈડિયા આવે. અને ત્યારબાદ નેક્સ્ટ આપણે જે છે એનું ન્યુટ્રલાઇઝેશન એ ડિસ્કસ કરીશું. ન્યુટ્રલાઇઝેશન પ્રોસિજરથી પછી સેપરેટર છે અને બાકી એ ઘણા જ યુનિટ છે બીજા બરાબર, કોલમ છે અલગ બરાબર, ક્લોરિનેટેડ બેન્ઝીન સ્ટોરેજ છે, અને ત્યારબાદ આઇસોલેશન ઓફ ક્લોરોબેન્ઝીન છે, એટલે કે એને અલગ પાડવો ક્લોરોબેન્ઝીનને. તો એ દરેક વસ્તુ છે જે ધીમે ધીમે આપણે ડિસ્કસ કરીશું. પહેલાં જનરલ શું એડિશન થાય છે, શું રો મટીરિયલ છે એની વાત કરી. તો રો મટીરિયલમાં બેન્ઝીન છે, FeCl3 છે, ક્લોરિન ગેસ છે, એ દરેક વસ્તુ રો મટીરિયલ તરીકે અહીં યુઝ થાય છે બરાબર. રિએક્શન તમને ખ્યાલ છે બેન્ઝીનનું, એ Cl2 સાથે FeCl3ની હાજરીમાં રિએક્શન થવાથી ક્લોરોબેન્ઝીન એ બનતું હોય છે, એટલે કે મોનોક્લોરોબેન્ઝીન પ્રોડક્શન. પ્લાન્ટ એસેમ્બલી આપણે અહીંયા આગળ જોઈએ, અહીંયા હું ડ્રો કરું છું અને સાથે તમને એક્સપ્લેન કરું છું જે તમારે બોર્ડ ઉપર જોતું છે. આપણે આ ઉપરનું લખાણ એ કાઢી નાખવું પડશે, કેમ કે જે પ્લાન્ટ એસેમ્બલી છે એ થોડી મોટું છે, જેના કારણે બોર્ડ ઉપર પ્રોપરલી એ ડ્રો કરી શકાય.
This is a separator. The material, the whole material is taken to the neutralizer for neutralizing process, in which the chlorinated benzene is treated with soda ash, right? And then by proper neutralization, then it will transfer to the separator. કોલમ ના અંદર દાખલ થશે. This is a deflagmentor column.
water inlet છે અહીં water in this is water out then फ्रैक्शनर्स છે અહીંયા દરેક અલગ અલગ ફ્રેક્શનર છે જેના અંદર મટીરીયલ એ સ્ટેપ બાય સ્ટેપ બહાર નીકળશે જેમાં પહેલામાં 21 ફ્રેક્શન ઇન્ટુ પડે છે સેકન્ડ ફ્રેક્શન છે આ ધીસ ઇઝ ક્લોરોબેન્ઝીન અહીંયા પણ ક્લોરોબેન્ઝીન બરાબર એ ટુ ક્લોરોબેન્ઝીન કહેવાય છે સ્ટોરેજ ઓર ટુ સ્ટીલ બરાબર તો આ રીતની આખી આ પ્લાન્ટ એસેમ્બલી છે ક્લોરિનેશન ઓફ બેન્ઝીન માટે
of chlorobenzene. Here you can see benzene storage. This is a catalyst chamber above the chlorinator. This one is a chlorinator. Here it is pressure gauge. Then you can see here our Cl2 inlet. It may have here or on the top also. नीचे अथवा तो ऊपर बनने में भी कोई पड़ जगह है वैसे भी इसे पाम कुछ है जैना थ्रू न्यूट्रलाइजर के अंदर आज से न्यूट्रलाइजर बराबर तो आपको जो चार जैसे अभी बेंजीन अने क्लोरीन मिश्रण प्रॉपरली एजिटेशन थरी गया बाद यहाँ खासो समय ए रिएक्शन मर्डर लाग शे जेना अंदर ए ड्राइड बेंजीन ने दाखल करवा मारे छे ने अंदर थी क्लोरीन गैस ने पास करवा मारे छे त्यार बाद इन वेजिटेशन करवा मारे छे ने यहाँ प्रॉपरली मिक्स करिए क्लोरो बेंजीन ए एने पची न्यूट्रलाइजर के अंदर એટલે કે ક્લોરિનેટેડ બેન્ઝીન ને ત્યાર બાદ ન્યુટ્રલાઇઝર ની અંદર દાખલ કરવામાં આવે છે જ્યાં આગળ તેની સોડા એશ ની સાથે પ્રોસેસ થશે અને પ્રોપર ન્યુટ્રલાઇઝેશન થશે અહીંયા પર ન્યુટ્રલ થશે અને એના સેમ્પલ કલેક્ટ કરીને ચેક કરવામાં આવે છે બેસિક થાય ત્યાં સુધી ત્યાર બાદ એને સેપરેટર માં લઈ જવામાં આવે છે ત્યાર બાદ ક્લોરિનેટેડ બેન્ઝીન સ્ટોરેજ ના અંદર રહે છે જ્યાં સ્ટીમ ઇન સ્ટીમ આઉટ સ્ટીમ પાસ કરવામાં આવે છે એના અંદર થી યુ કેન સી હિયર અ સ્ટીલ ઇન વિચ ધેર ઇઝ અ મર્ક્યુરી કોલમ એન્ડ સ્ટીમ ઇન સ્ટીમ આઉટ ઓલસો ધેન યુ કેન સી હિયર અ કોલમ This, the main separation is taken place over here according to its boiling point, melting point, right? A column na andar thi tame jo water in water out એટલે કે કન્ડેન્સર ગોઠવેલું છે કોલમ ની સાથે અને એક એક ફ્રેક્શન જે છે એ ડિફરન્શિએટ થશે અલગ અલગ ટેમ્પરેચરે બરાબર આખી જ રિએક્શન તમને લોકોને સ્ટાર્ટિંગ માં વાત કરી એમ કે ક્લોરિનેશન ઓફ બેન્ઝીન ઇઝ જનરલી carried out in a tall narrow tank jacketed or surface cooled a chlorinator ni andar jacketed chlorinator ni andar atha to jeki surface e thandi cooled ena sath attach kareli hoy to ena andar e evo narrow tank na andar ene chlorination process karvama ave che there are provided with a reflux condenser may have external circulation through a cooler reflux condenser par sath provided hoy che chlorine is introduced through an iron distributor pipe near the base of the reactor base of the reactor ત્યાં થી દાખલ કરવામાં આવે છે અથવા તો ઉપરની બાજુએ થી ક્લોરીન ગેસ ને દાખલ કરવામાં આવે છે ડ્રાઈડ બેન્ઝીન ઇઝ ચાર્જ ટુ ધ ક્લોરિનેટર અલોંગ વિથ અ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફેરિક ક્લોરાઇડ 0.1 to 0.5% એટલે કે ડ્રાઈ બેન્ઝીન હોય એને ક્લોરિનેટર ના અંદર એફિસિયન્સી 0.1 થી 0.5% ના સાથે અંદર દાખલ કરવામાં આવે છે વિથ આઉટસાઇડ સર્ક્યુલેશન ધ ટેમ્પરેચર ઓફ ધ ક્લોરિનેટેડ બેન્ઝીન ઇઝ કેપ્ટ એઝ 55 ટુ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ આ ક્લોરિનેટેડ બેન્ઝીન અહીંયા મૂકશે એનું ટેમ્પરેચર 55 થી 60 ડિગ્રી મેન્ટેન કરવામાં આવે છે વેન અ સેમ્પલ શોઝ ધ રિક્વાયર્ડ ડેન્સિટી The current of chlorine is stopped. જ્યારે આ સેમ્પલ ના અંદર આપણને એમ થાય કે ક્લોરોબેન્ઝીન જેટલી રિક્વાયર્ડ ડેન્સિટી આવી ગઈ છે અને અંદરથી ટાઈમ ટાઈમ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે અને જ્યારે એવું લાગે કે એની રિક્વાયર્ડ ડેન્સિટી આવી ગઈ છે ત્યારે ક્લોરીન ગેસ પાસ કરવાનું બંધ કરી દેવામાં આવે છે When a sample shows when all the benzene is to be chlorinated the operation ceases When the density is 1.280 at 15 degree centigrade, એટલે કે જ્યારે આખી પ્રક્રિયા બધો જ બેન્ઝીન એકનું ક્લોરિનેશન થઈ જશે જેટલો પણ બેન્ઝીન દાખલ કર્યો એ બધાનું ક્લોરિનેશન થઈ જશે ત્યારે તેની ડેન્સિટી 1.280 થઈ જશે 15 ડિગ્રીએ અને સીઝ થઈ જશે ધ ટાઈમ કન્ઝ્યુમ ફોર ધ એપ્રોક્સિમેટલી 6 આર આના માટે 6 કલાકનો સમય એ લાગી જશે Hydrogen chloride that escapes through a vent in a deflammation metting or condensing system is washed with chloro or ortho dichlorobenzene. જે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ છે એ ઇવોલ્વ થાય એસ્કેપ થાય એને સેનાથી વોશ કરવામાં આવે છે એને ક્લોરોબેન્ઝ
રિકવરી માંડે, એટલે કે જેનાથી આપણને ત્યાંથી HCL ની રિકવરી મળે અને એને બીજી કોઈ પણ પ્રોસેસ ની અંદર યુઝ કરી શકાય. તો આ થઈ મેઇન વાત ક્લોરિનેટર ના અંદર ની. ત્યારબાદ ન્યુટ્રલાઇઝર ના અંદર કેવી રીતે પ્રોસેસ થશે, સેપરેટર ના અંદર અને કોલમ ના અંદર, એ આખી જ પ્રોસીજર આપણે નેક્સ્ટ સેશન માં ડિસ્કસ કરીશું. હોપ કે તમને આ આખું જ જે ક્લોરિનેશન ઓફ બેન્ઝીન છે એ આપણે અહીંયા આગળ એનું પ્લાન એસેમ્બલી લીધી છે, જે તમને વધારે ક્લિયરલી આઈડિયા આવશે કે કેવી રીતે ફ્લો ડાયાગ્રામ ની અંદર માત્ર બોક્સીસ દ્વારા, પણ આના અંદર તમે જુઓ તો આખી જ એસેમ્બલી જેવી રીતે ઇન્ડસ્ટ્રીના અંદર હોય એ રીતે અહીં બતાવી છે, જેનાથી વધારે ક્લિયર આઈડિયા આવશે તમને ક્લોરોબેન્ઝીન ના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો. બરાબર, તો આ રીતે સ્ટુડન્ટ્સ તમારે ક્લોરિનેશન ઓફ બેન્ઝીન એ એક્ઝામ ની અંદર કેટલા માર્ક્સ માટે પૂછાણું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. વધારે માર્ક્સ માટે પૂછાણું હોય તો તમારે આખી જ પ્લાન્ટ એસેમ્બલી એ વ્યવસ્થિત રીતે ડિસ્ક્રાઇબ કરવી પડશે, ડ્રો કરવી પડશે અને એનું ડિસ્ક્રિપ્શન આપવું પડશે. અધરવાઇઝ તમે શોર્ટલી એના ક્લોરિનેટર, ન્યુટ્રલાઇઝર, સેપરેટર ને નાના નાના બોક્સ ના અને એના ફોર્મ એના શેપ અકોર્ડિંગ એને ડ્રો કરી શકો છો. બરાબર છે, તો ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ અને નેક્સ્ટ સ્ટેપ છે આપણે નેક્સ્ટ લેક્ચર ના અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ, થેન્ક યુ ઓલ.